નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અતિ અગત્યનું આઈએમપી પેપર સેટ જે તમે અત્યારે લાઈવ નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો, જેની અંદર આપણે અલગ ઘણા બધા પ્રશ્નો કે જે તમને બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે, જે આપણે તૈયાર કર્યા, એની અંદર હવે આપણો આગળનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 51, હૃદયમાં રુધિરનું પરિવહન આકૃતિ સહ વર્ણવો. હૃદયની અંદર શું સમજાવવાનું છે તો કે રુધિરનું પરિવહન. તમે બાજુમાં જે મસ્ત મજાનો ફોટોગ્રાફ જોઉં છો તે હૃદયનો છે, હૃદયનો છેદ લીધેલો છે. હવે આપણે એની ઇન ડિટેલ્સ માહિતી લેવાની છે. ઓકે, જોઈએ. પહેલા તો મને ખબર હોવી જોઈએ હૃદયનું શરીરની અંદર સ્થાન ક્યાં છે. તો હૃદયનું સ્થાન છે શરીરની અંદર બે ફેફસાની વચ્ચારે, સહેજ ડાબી બાજુએ. જોઉં અહીં તમને કાકૃતિ દોરી સમજાવું. આ એક ફેફસું છે, આ બીજું ફેફસું, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ એટલે કે આ ભાગની અંદર આ હૃદય આવેલું છે. તો એનું સ્થાન ક્યાં થયું? બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ. પછી આવશે એનો આકાર કેવો છે? તો કે મુઠ્ઠી આકારનું છે. બીજા શબ્દમાં કહેવાય શંકુ આકારનું. રચના જો ચાર માર્કના પ્રશ્નની અંદર તમારે આવી રીતે માહિતી આપવાની થશે તો તમને ચારમાંથી ચાર માર્ક મળશે. સ્થાન, આકાર, રચના. હવે એની જે રચના છે એ કેવી છે? તો કે માંસલ અંગ છે, એટલે કે માંસપેશીઓનું બનેલું અંગ છે. ઓકે, હૃદય જે છે એ. હવે એનું કાર્ય એટલે કે વર્ક શું છે, કામ શું છે હૃદયનું? હૃદયનું કામ શું છે? તો કે શરીરની અંદર રુધિરનું પરિવહન કરાવશે. શું કામ છે? રુધિરનું પરિવહન. આ આપણે ખાલી એની શોર્ટ માહિતી મેળવી કે આ ટાઈપનું કંઈક આખે આખું શરીરની અંદર હૃદયનું કામ છે, એનું સ્થાન ક્યાં છે, આકાર ક્યાં છે, રચના કેવી છે અને કાર્ય કેવું છે. હવે એની ઇન ડિટેલ માહિતી મેળવીએ કે આગળ એની અંદર ક્યાં ક્યાં અંગો છે, કેટલા ભાગમાં હૃદય આખે આખું વિભાજિત છે, એની અંદર કેટલા ખંડો આવેલા છે, આ બધાની ચર્ચાઓ કરવાની છે. તો હૃદયની અંદર ટોટલ 4 ખંડ આવેલા છે. સમજો, ખાસ આઈએમપી પ્રશ્ન છે. ટોટલ કેટલા ખંડ આવેલા છે? 4. એટલા માટે એને કહેવાય ચતુષ્ખંડીય. 4 ખંડ આવેલા હોવાથી ચતુષ્ખંડીય. આ જે છે એ છે ડાબુ કર્ણક, આ છે ડાબુ ક્ષેપક, આ છે જમણું કર્ણક અને આ છે જમણું ક્ષેપક. આ થયા હૃદયના 4 ખંડો. અત્યારે આપણે જસ્ટ ખાલી એનો બેઝ કરીએ છીએ, પછી હમણાં આખે આખું સંપૂર્ણ શીખવાના જ છે. રુધિર કઈ રીતે વહન પામે એ તમામ વસ્તુની ચર્ચાઓ કરશું. ઓકે, સૌ પ્રથમ હવે ફોટોગ્રાફ્સ દ્વારા અલગ અલગ અંગોની માહિતી મેળવી લઈએ અને રુધિરનું પરિવહન હારે હારે સમજતા જઈએ. શું થશે? તો કે આરોહી ધમનીકાંડની મદદથી શરીરની અંદર રુધિરનું વહન કરાવવા માટે કોણ અગત્યનું છે? તો કે ધમની અને શીરા. ધમની જે છે એ શુદ્ધ રુધિરનું વહન કરાવે, શીરા જે છે એ અશુદ્ધ રુધિરનું વહન કરાવે. ધમની કોનું કરાવશે? શુદ્ધ. શીરા કોનું? અશુદ્ધ. જેની અંદર અપવાદ હોય ફુફુસીય ધમની, આ અશુદ્ધ. ખાલી ધમની તો શુદ્ધ, તો ફુફુસીય ધમની એ કેવું? તો કે અશુદ્ધ. ખાલી શીરા એ અશુદ્ધ, તો ફુફુસીય શીરા આ કેવું કરાવશે? શુદ્ધ. તો આ ચારે ચાર પ્રકારનું શરીરની અંદર જે વાહિનીઓ છે એના દ્વારા રુધિર કેવી રીતે વહન પામશે એની ચર્ચા કરી આપણે. હવે સૌ પ્રથમ રુધિરનું શુદ્ધિકરણ ક્યાં થશે, કેવી રીતે આખી ઘટના બનશે? તો કે આપણે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ એટલે આ ઓક્સિજન ફેફસાની અંદર જશે, ફેફસાની આગળ વધી અને વાયુકોષ્ઠની અંદર જશે. વાયુકોષ્ઠની સાથે જોડાઈ ગયેલી હોય રુધિર કેશિકાઓ, રુધિર કેશિકાઓ આખે આખા શરીરની અંદર ઓક્સિજન પહોંચાડવાનું કામ કરશે. હવે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડી દીધો ત્યારબાદ જે કાર્બન ડાયોક્સાઇડ છે, અશુદ્ધિ છે, તેને પાછું લઈ અને ક્યાં આવશે? તો કે હૃદયની અંદર. ત્યાંથી પાછી ક્યાં મોકલશે? ફેફસામાં, જે આપણે ઉચ્છવાસ મારફતે પાછું CO2 બહાર કાઢીએ છીએ. આ ટાઈપની આખી કંઈક વાસ્તવિક ઘટના છે અને આપણે બાયોલોજીકલી સમજવાની છે. ચાલો સૌ પ્રથમ શું થશે? તો કે ધમની દ્વારા, ફુફુસીય ધમની દ્વારા શું થશે? તો કે રુધિર આવશે ડાબા કર્ણકની અંદર. જો અહીંયા ઉપરનો ભાગ જે તમને દેખાય છે, ફુફુસીય ધમની દ્વારા ક્યાં રુધિર આવશે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાં આવ્યા બાદ આ જે રુધિર છે એ પંપ થઈ અને નીચે જશે. જો હૃદય કંઈક આ રીતે કામ કરતું હોય, સમજો કે આ ઉપરનો ભાગ છે એ ડાબુ કર્ણક છે, નીચેનો ભાગ છે એ ડાબુ ક્ષેપક છે.
કેમ કામ કરશે? તો કે પહેલા વહેલા જે ભાગની અંદર રુધિર આવશે એ ભાગ ફૂલશે. ચાલો ડાબા કર્ણકમાં રુધિર આવ્યું એટલે ડાબુ કર્ણક ફૂલ્યું. હવે શું થયું? ડાબુ કર્ણક દબાશે અને રુધિર નીચે ઉયું જશે. નીચે ક્યાં ઉયું જશે? તો કે ડાબા ક્ષેપકમાં. ચાલો ડાબા કર્ણકમાં રુધિર, ત્યાંથી ડાબા ક્ષેપકમાં ગયું, ત્યાંથી પાછું પંપ થઈને પાછું ક્યાં ગયું? તો કે સંપૂર્ણ શરીરમાં. એટલા માટે અને આપણે એવું કહી શકીએ કે આપણા શરીરનો પંપ જે આખા શરીરમાં શું પહોંચાડે છે? તો કે રુધિર. ડાબા કર્ણકમાં આવ્યું એટલે ફૂલ્યું, ત્યાંથી પંપ થઈ અને ક્યાં ગયું? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી પંપ થઈ અને ક્યાં ગયું? સંપૂર્ણ શરીરમાં. એટલા માટે કર્ણકની દિવાલ પાતળી અને ક્ષેપકની દિવાલ જાડી હોય, કારણ કે ઉપરથી નીચે ગુરુત્વાકર્ષણના લીધે પહોંચી જશે, પણ નીચેથી દબાણ કરી અને એને આખા શરીરમાં પહોંચાડવાનું છે એટલે થોડીક મહેનત લાગવાની છે. ઓકે, તો નીચે ક્ષેપક મારફતે ક્યાં જશે? તો કે સંપૂર્ણ શરીરમાં. ચાલો રુધિરનું વહન કેમ થાય છે? તો કે પહેલા વહેલા ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી આ રુધિર દ્વિદલ વાલ મારફતે ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી આ રુધિર ક્યાં જશે? તો કે સંપૂર્ણ શરીરમાં. હમણાં પરિવહનની તમને એક મસ્ત મજાની આકૃતિ દેખાડું, અત્યારે ખાલી આ જોઈ લો. ડાબા ક્ષેપકમાંથી સંપૂર્ણ શરીરમાં રુધિર જતું રહ્યું એટલે શરીરે શું કર્યું? તો કે ઓક્સિજનયુક્ત રુધિરનો ઉપયોગ કરી લીધો. આજે રુધિર છે એ અશુદ્ધ થઈ ગયું, તો અશુદ્ધ રુધિર કોણ લઈને આવે? તો કે શરીરમાંથી લઈને આવશે શીરા. શીરા દ્વારા શું થશે? તો કે પાછું આ રુધિર જશે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી આ રુધિર આગળ વધી અને જશે જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી આ રુધિર ક્યાં જશે? તો કે પાછું ફરીવાર એ હોયું જશે ફેફસાની અંદર. અહીંયા ઉપરના ભાગે ફેફસા છે. હમણાં તમને આનું 3D મોડલ બતાવી અને પણ શીખવાડવાનું છે. ઓકે, કે શરીરની અંદર હૃદય ક્યાં આવેલું છે, કેવું છે, આ તમામ માહિતી આપણે મેળવવાના છીએ. લાસ્ટમાં એનિમેશન પણ જોવાના છીએ એટલે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ ગયેલા રહેજો. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું શીખતા જવાના છીએ. આ તમને ખાલી હૃદયની મેં બેઝિક માહિતી આપી. હવે આપું એનું રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે. જો અહીંયા જે આપેલું છે એ શું છે? તો કે હૃદયની અંદર રુધિરનું પરિવહન શું થશે? તો કે આ ફેફસા. હવે તમને 2-3 શોર્ટ ટ્રીક આપું જેના દ્વારા તમને હૃદય ઇઝીલી યાદ આવી જાય. ફેફસાનો પહેલો અક્ષર ફ. હવે ફેફસામાંથી રુધિર લઈને કોણ આવશે? શુદ્ધ રુધિર. તો શુદ્ધ રુધિર લઈને આવશે ફુફુસીય શીરા. ફેફસામાંથી શુદ્ધ રુધિર લઈને આવશે ફુફુસીય શીરા. આ ફુફુસીય શીરા લઈ અને ક્યાં આવશે? તો કે એ નાખશે ડાબા કર્ણકની અંદર. તો અહીંથી રુધિર ક્યાં ગયું? ડાબુ કર્ણક. ડાબા કર્ણકમાંથી આગળ ક્યાં જશે? તો કે ડાબા ક્ષેપકમાં. આ ગયું ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપક બાદ ક્યાં જશે? તો કે સંપૂર્ણ શરીરમાં. હવે શુદ્ધ રુધિર કોણ કોણ લઈ આવતું હતું? તો કે શુદ્ધ રુધિર માટે એક તો ધમની હતી અને બીજું હતું ફુફુસીય શીરા. તો ફુફુસીય શીરાનો ઉપયોગ આવી ગયો. ક્યાંથી લઈ આવે છે? ફેફસામાંથી. તો હવે સંપૂર્ણ શરીરમાં એને કોણ લઈને જાય છે? તો કે ધમની. ધમની શું કરશે? તો કે સંપૂર્ણ શરીરમાં શુદ્ધ રુધિર પહોંચાડશે. હવે શું થશે? તો કે ધમની આખા શરીરની અંદર શુદ્ધ રુધિર પહોંચાડશે એટલે આ શુદ્ધમાંથી અશુદ્ધ થશે. અશુદ્ધ થઈ અને એ અશુદ્ધને પાછું કોણ લઈને જશે? તો કે શીરા. શીરા મારફતે ક્યાં જશે? તો કે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ક્યાં જશે? તો કે જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ક્યાં જશે? તો કે ફુફુસીય ધમની મારફતે ફરીવાર પાછું પહોંચી જશે ફેફસામાં. તો અહીંયા જે મેં આ ડ્રો કર્યું છે એ શું છે? તો કે આખે આખું આપણું શરીરનું રુધિર પરિવહન માર્ગ છે. હવે આ જ માર્ગને આપણા ફોટોગ્રાફ્સની અંદર સમજવાનું છે. ચાલો, ફેફસા. ફેફસામાંથી આવતું ફુફુસીય શીરા. ચાલો, ફુફુસીય શીરા મારફતે જો ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. આ ભાગ એટલે ડાબો કર્ણક. ડાબા કર્ણકમાંથી ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી પંપ થઈ અને ક્યાં જાય છે? શરીરમાં. શરીર જશે એટલે શરીરની કેશિકાઓ સુધી પહોંચી અને શરીર ઓક્સિજનનો ઉપયોગ કરી લેશે. જો લાલ કલરનું તમને જે ભાગ દેખાય છે એ શુદ્ધ રુધિર છે, બ્લુ કલરનો ભાગ છે એ અશુદ્ધ રુધિર છે. શરીરમાં શુદ્ધ પહોંચી ગયું, શુદ્ધનો ઉપયોગ થઈ ગયો, યુઝ થઈ ગયો. હવે આ કેવું થઈ જાય છે? અશુદ્ધ. તો અશુદ્ધને શીરા લઈ અને ક્યાં જાય છે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી આ ક્યાં જશે? ફરીવાર ફેફસામાં. હવે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક, ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક આ બંનેની વચ્ચારે એક વાલ્વ આવેલો હોય જેનું નામ છે દ્વિદલ વાલ્વ. બીજી બાજુ જમણું કર્ણક અને જમણું ક્ષેપક
આ બંનેની વચ્ચે જે વાલ આવેલો હોય એ વાલ છે ત્રિદલ વાલ. મિત્રો આને યાદ કેમ રાખશું? ડાબુ કેટલા અક્ષર છે? બે. બે અક્ષરવાળો વાલ એટલે ત્રિદલ વાલ. જમણું કેટલા અક્ષર થયા? ત્રણ. ત્રણ અક્ષરવાળો વાલ એટલે ત્રિદલ વાલ. પડે ખબર? આ એક શોર્ટ ટ્રિક છે જે તમને અતિ અગત્યની અને કામ આવશે એમસીક્યુ માટે. હવે બીજું એક બીજી ટ્રિક અહીંયા આપવાનો એ હતો કે ફેફસામાંથી લઈ આવે છે તો કોણ? તો કે ફુફુસ્ય. ફેફસામાં પાછું લઈ જાય છે કોણ? તો કે ફુફુસ્ય. તો ફની બાજુમાં હંમેશા ફ જ આવશે. ફની બાજુમાં ફુવા, ફની બાજુમાં ફ. ફેફસામાંથી ફુફુસ્ય દ્વારા આવશે, ફેફસામાં ફુફુસ્ય દ્વારા જશે. કોણ લઈ આવે છે? તો કે શીરા. કોણ લઈ જાય છે? તો કે ધમની. આ બધી ચર્ચા આપણે કરી ગયા. ઓકે, હવે આખે આખો પ્રશ્ન આપણે એકવાર પાછો ક્લિયરલી સમજીએ, ત્યારબાદ હું તમને આની ડાયાગ્રામ ડ્રો કરતા શીખવાડું જે તમારી બોર્ડની એક્ઝામમાં તમને પૂછાવાની છે. અને ચાર માર્ક માટે આકૃતિ દોરવી અતિ અગત્યની છે, કારણ કે બે માર્ક્સ આકૃતિના હોય છે. ઓકે, જોઉં આખે આખું શરીરની અંદર રુધિરનું પરિવહન કેમ થાય છે, ફરી એકવાર આખો કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. અત્યારે મેં શું કર્યું? તો કે તમને આખે આખો પ્રશ્ન શોર્ટમાં સમજાયો, કે એટલા એટલા મુદ્દા આપણે આવવાના છે. હવે એને ઇન ડિટેલ સમજીએ કે કઈ રીતે વહન થાય છે, ક્યાંથી કેમ જવાનું છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, પેલા વેલા શરીરની અંદર ફેફસા મારફતે શું થશે? તો કે રુધિર જે છે એનું શુદ્ધિકરણનું કામ થશે. રુધિરનું શુદ્ધિકરણનું કામ થઈ ગયા પછી શું થશે? તો કે આ જે રુધિર છે એ ફુફુસ્ય ધમની મારફતે ક્યાં આવશે? સોરી, ફુફુસ્ય શીરા મારફતે ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં. વચ્ચારે કયો વાલ? દ્વિદલ વાલ. ત્યાંથી ક્યાં જશે? સંપૂર્ણ શરીરમાં. સંપૂર્ણ શરીરમાં ગયા પછી શીરા મારફતે પાછું ક્યાં આવશે? જમણા કર્ણક. જમણા કર્ણકમાંથી ત્રિદલ મારફતે જમણા ક્ષેપકમાં. અને ત્યાંથી પાછું ક્યાં જાય છે? ફેફસાની અંદર. તો આ આખે આખો આપણો રુધિર પરિવહન માર્ગ થયો. હવે આ જે આખે આખો પ્રશ્ન આપણે જે ભણ્યા, આ જ પ્રશ્નને હું તમને 3D મોડેલ દ્વારા સમજાવું. જો વિદ્યાર્થી મિત્રો, 3D મોડેલ જોઉં, આ જે છે 3D મોડેલ, આની અંદર તમને હું સ્થાન બતાવું, ત્યારબાદ આ સ્થાનને આપણે થોડુંક મોટું કરીને સમજીએ. જો આની અંદર શું દેખાય છે? તો કંઈક વચ્ચારે મસ્ત મજાનું હૃદય છે. ક્યાં છે? તો કે બે ફેફસાની વચ્ચારે સહેજ ડાબી બાજુએ. ઓકે, આની અંદર તમને ક્લિયરલી દેખાશે. ઉપર શરીરની ચામડીનો ભાગ છે, એને આપણે કટ કરી અને એ સમજીએ છીએ. ઓકે, બે બાજુ ફેફસા, ફેફસામાં હૃદય. ક્યાં છે? સહેજ અમથું ડાબી બાજુએ. હવે આ હૃદયને ઝૂમ કરીએ, મોટું કરીએ, અને અંદર કેવી રચના છે આની આખી આખી માહિતી મેળવીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ છે હ્યુમન હાર્ટ, હૃદય. હવે આ જે હૃદય છે એની અંદર તમે જોઈ શકો છો ટોટલ 4 ખંડો આવેલા છે. અંદરના ભાગે તમને દેખાશે આ બે ઉપરના ખંડો, આ બે નીચેના ખંડો. આ જે ઉપરનો પહેલો ભાગ છે એ છે ડાબુ કર્ણક. ડાબા કર્ણકમાંથી રુધિર જે આવશે એ છે ડાબુ ક્ષેપક. ત્યાંથી રુધિર જશે સંપૂર્ણ શરીરમાં. ક્યાં જશે? તો કે જમણું કર્ણક. જમણા કર્ણકમાંથી ક્યાં જશે? જમણું ક્ષેપક. ઓકે, આ હૃદયનો આપણે છેદ લઈને સમજા. આખે આખું શરીરનું હૃદય આકાર કેવો છે તેનો? તો કે શંકુ આકારનું, મુઠ્ઠી જેવા આકારનું. ઓકે, આનો આકાર સ્થાન ક્યાં થયું? બે ફેફસાની વચ્ચારે. કામ શું છે? રુધિરનું પરિવહન કરાવવાનું. અને રચના કેમ છે? તો કે આખે આખી આપણે આ વિડીયોની અંદર સમજા. હવે વિડીયોમાં જોડાયેલ રહેવાનું છે, કારણ કે હજી આપણે આ જ વસ્તુને એક મસ્ત મજાના એનિમેશન સાથે શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે એનિમેશન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મસ્ત મજાનું એનિમેશન જોયું. મેં તમને વાત કરેલી હતી કે એનિમેશન બાદ આપણે શું કરશું, તો કે તમને ડાયાગ્રામ ડ્રો કરતા હું શીખવાડીશ. હવે એક મસ્ત મજાની તમારી પાસે ચેલેન્જ છે. આ ચેલેન્જને તમારે એક્સેપ્ટ કરવાની છે, અને તમારે પણ આટલી મહેનત કરી અને આટલી સ્પીડની અંદર આ ડાયાગ્રામ આકૃતિ દોરતા શીખવાની છે. જો એ બાજુમાં સ્ટોપ વોચ છે, સ્ટોપ વોચ સ્ટાર્ટ કરીશ અને હું ડાયાગ્રામ ડ્રો કરવાનું શરૂઆત કરીશ. તમારે પણ આટલી જલ્દી આની પ્રેક્ટિસ કરી અને આ શીખવાનું છે. તમે પણ તમારી બોર્ડની એક્ઝામમાં તમારો ટાઈમ બચાવી શકો છો અને આટલી જલ્દી ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. ઓકે, તો હું સ્ટોપ વોચ સ્ટાર્ટ કરીશ અને હારે હારે ડાયાગ્રામ ડ્રો કરીશ. ખાસ ધ્યાન દેજો. જો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અત્યારે માત્ર એનો ઉપરનો ભાગ કરીએ છીએ, હમણાં તેની અંદરનો ભાગ પણ થઈ જશે.
નીચેના ભાગેથી થોડુંક શંકુ આકારની રચના, ત્યારબાદ રુધિરને લઈ આવવા અને લઈ જવા માટેની વાહિનીઓ, અને વચ્ચેના ભાગે આવેલા વાલ, દ્વિદલ વાલ અને ત્રિદલ વાલ. તો વિદ્યાર્થી મિત્રો, 42-43 સેકન્ડની અંદર આપણે શું કર્યું? તો કે આ હૃદય કમ્પ્લીટ કરી લીધું. સેમ તમારે પણ આટલી જ સ્પીડમાં દોરતા શીખી જવાનું છે. એટલા માટે જ આ પ્રશ્ન તમને 4 માર્કમાં પૂછાય છે, અને ઓછા સમયની અંદર તમે ડ્રો કરી શકો એના માટેના પ્રયત્નો છે. ઓકે, હવે આ વિડીયો આપણે અલગ અલગ 3 રીતે સમજ્યા. સ્ટાર્ટિંગમાં શું કર્યું? તો કે તમને આખું કન્ટેન્ટ કરાયું, આકૃતિ દ્વારા પરિવહન સમજાયું, ત્યારબાદ આપણે એનિમેશન જોયું, એની હારે 3D મોડલ પણ જોઈ લીધું, અને લાસ્ટમાં મેં તમને ડ્રો કરતાં શીખવાડ્યું. તો વિડીયો તમારા માટે ખાસ અગત્યનો હતો, તો શું કરશું? તો કે આપણે વિડીયોને લાઇક કરશું અને તમારા મિત્રો સુધી આને શેર કરવાનો છે, કે આટલી જલ્દી એ પણ હાર્ટ દોરતા શીખી જાય, હૃદય દોરતા શીખી જાય, અને એને ક્યાં સુધી પહોંચાડે? તો કે પોતાના તમામ ફ્રેન્ડ સર્કલમાં, કારણ કે આ વિડીયો અતિ અગત્યનો છે. 4 માર્કની અંદર બોર્ડમાં પૂછાવાના ચાન્સ છે, એટલા માટે અને આપણે શું કરશું? તો કે મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરશું, જેથી કરીને સૌને લાભ મળે. ઓકે, ગુડ બાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે હમણાં થોડીક વાર પહેલાં જ આખે આખા આ વિડીયોમાં સ્ટાર્ટિંગમાંથી હ્યુમન હાર્ટની ચર્ચા કરતા હતા, હૃદય વિશે ભણતા હતા, આની સંપૂર્ણ માહિતી આપણે લઈ ચૂક્યા છીએ. મેં તમને એવું કીધું હતું કે તમને એનિમેશન દોરતા હું એક એનિમેશન દ્વારા સમજાવીશ, ડ્રો કરતા મેં તમને શીખવાડી દીધું છે, 3D મોડલ પણ આપણે જોઈ ગયા હતા, તેમ છતાં ફરીવાર 3D મોડલ અને એનિમેશન સાથે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. પાછળ તમે જે બેકગ્રાઉન્ડની અંદર જોઉં છો એ શું છે? તો કે આપણું આખે આખું હ્યુમન હાર્ટ છે. જો આ જે હૃદય છે એવું જ એક પાછળ બેકગ્રાઉન્ડની અંદર આપેલું છે. હવે આ હૃદયની અંદરના ભાગે શું છે? તો કે 4 ખંડો આવેલા છે. એ ચારે 4 ખંડો તમને આની અંદર વિસ્તૃત રીતે દેખાશે. જો આ હૃદય સેમ ટુ સેમ આવું જ જેવું આપણા શરીરની અંદર ધબકે છે, આ શું છે? તો કે ઉપરના ભાગમાં કર્ણક, અહીંયા ઉપરના ભાગમાં કર્ણક, કર્ણકમાંથી રુધિર ક્યાં જશે? તો કે ક્ષેપકની અંદર. તો ઉપરના ભાગમાં કર્ણકમાંથી ક્ષેપકમાં આવે છે, ક્ષેપકમાંથી ક્યાં જશે? તો કે સંપૂર્ણ શરીરની અંદર વહન પામશે. સંપૂર્ણ શરીરમાં વહન પામ્યા બાદ શું થશે? તો કે પાછું અશુદ્ધ રુધિર જે છે એ ક્યાં ભાગની અંદર જશે? તો કે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. જો કઈ રીતે ધબકે છે, દ્વિદલ ત્રિદલ વાલ કઈ રીતે ખુલે છે, જો આ બાજુના ત્રિદલ ઓલી બાજુના દ્વિદલ, એ તમને આની અંદર ક્લિયરલી આખું સમજાતું હશે. હવે પહેલાં પહેલાં આપણે એનિમેશન દ્વારા આખું સમજી લઈએ, પછી તેમાં હારે હારે ક્યાંક ક્યાંક 3D મોડેલનો પણ આપણે ઉપયોગ કરશું. આખું હ્યુમન હાર્ટ જો આ રીતે આમ ધબકે છે, ધબકારાની સાથે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર શરીરની અંદર કેવી રીતે પરિવહન પામે છે એની સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપેલી હતી. તો આ આપણે શું શીખા? તો કે આખે આખું આપણું જે હ્યુમન હાર્ટ જે છે એનું સંપૂર્ણ એનિમેશન સાથેનો વિડીયો સમજો. તો હવે આ પ્રશ્ન તમને ક્લિયર થયો હશે, અને આ જે પ્રશ્ન છે એ અતિ અગત્યનો છે તમારી બોર્ડની એક્ઝામમાં. તો તમારા મિત્રો સુધી પણ આ એનિમેશન પહોંચાડજો, આ વિડીયો પહોંચાડજો, કે જેને બોર્ડની એક્ઝામમાં હેલ્પફુલ થાય. થેન્ક યુ સો મચ.